કેટલાક બાળકો હાથી પર આવતા દેખાય છે, એટલે કે પરેડ ની અંદર પરેડ આગળ જાય છે એમ પાછળ કેટલાક વિદ્યાર્થી એટલે કેટલાક બાળકોને હાથી ઉપર આવતા જોયા. એમ એ બાળકો હાથી ઉપર કેમ બેઠેલા હતા? તો જુઓ, આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે જે બાળકો હાથી ઉપર બેઠા હતા એમને કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો હાથી પર બેઠેલા બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્યો તથા ખેલ કરતબ દેખાડ્યા, એટલે કે એના પછી શું થયો, કયો પ્રોગ્રામ થયો? તો કે અલગ અલગ શાળાના જે બાળકો હતા એમને અલગ અલગ પ્રોગ્રામો કર્યા હતા. વિદ્યાર્થીઓ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. જે બધા વિદ્યાર્થીઓ હતા પરેડ જોવા આવ્યા હતા એ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા, કેમ કે એમને લાલ કિલ્લો જોવો હતો. ગપ્પુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો. એમાંથી એક ગપ્પુ નામનો છોકરો હતો, એને પહેલાં એકવાર લાલ કિલ્લો જોયેલો હતો. આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો. સ્વાભાવિક છે, આપણે કોઈ વસ્તુ આગળથી જોયા હોય ને આપણા મિત્ર પહેલીવાર જતા હોય તો આપણને કેટલો અરખ હોય, આપણે બધું જ કહેવા લાગીએ, ત્યાં તો આવું છે આવું છે આવું છે એમ. ગપ્પુ પણ લાલ કિલ્લા વિશે એમને પહેલેથી જ કહેવા લાગ્યો. અહીંયા જુઓ લાલ કિલ્લા વિશે શું કહે છે, ત્યાંથી જોજો. લાલ કિલ્લાની મુસાફરી. જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. પહેલાં તો લાલ કિલ્લાની અંદર જવા માટે ટિકિટ લેવી પડે છે, એના માટે એક લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લોહારી ગેટ કહે છે. આમાંથી પ્રશ્ન બને કે લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને શું કહે છે, તો શું કહેવાય? તો લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લોહારી ગેટ કહે છે. આવો પ્રશ્ન તમારે ટેસ્ટ પેપરમાં પણ, લાહોરી ગેટ બરાબર, તો તમારે ટેસ્ટ પેપરમાં પૂછાય તો પણ તમારે લાહોરી ગેટ લખી શકો, કે પ્રશ્નપત્ર જ્યારે પરીક્ષા લેવાય ત્યારે પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા. ગેટની અંદર જઈ જુઓ, અહીંયા તમને લાહોરી ગેટનું એક ચિત્ર આપ્યું છે. એમાં લાહોરી ગેટ દર્શાવે છે, પીળો એરો કરી અને જે દરવાજા આગળ દર્શાવે છે એ છે લાહોરી ગેટ. હવે એની અંદર ગયા પછી એ ડાબી બાજુ જાય છે, અને એની ડાબી બાજુ જાય તો બંને બાજુ નાની નાની દુકાનો હતી. આ સ્થાનને મીના બજાર કહે છે. તમને કહેવામાં આવે કે લાહોરી ગેટની અંદર પ્રવેશ્યા પછી જે બંને બાજુ નાની નાની દુકાનો છે તેને શું કહેવામાં આવે છે, એ બજારનું નામ શું? તો એ બજારનું નામ છે મીના બજાર. ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. ગપ્પુ કહે છે ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. આ રહ્યું જો મીના બજારનું ચિત્ર, અહીં આપેલું છે. આ આપેલું છે ઉપર એ લાલ કિલ્લો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નકશો 4 તમને દોરીને આપેલો છે. તો એ નકશા 4ની અંદર જુઓ, અહીંયાથી સુભાષ માર્ગ છે. જુઓ, અહીંયાથી પરેડ આ લાલ કિલ્લા સુધી જવાની હતી. આપણે આગળના નકશામાં સુભાષ માર્ગથી સીધો લાલ કિલ્લો હતો ને ત્યાં જુઓ, આ લાલ કિલ્લાનો આ મુખ્ય ગેટ એને શું કહેવાય? તો કે લાહોરી ગેટ. હવે લાહોરી ગેટની અંદર પ્રવેશે છે એટલે આ ડાબી બાજુ
मीना बाजार आवेलू छे। मीना बाजार कोने कहेवाय के ज्यां बन्ने साइड नानी नानी दुकानो छे ए मीना बाजार। मीना बाजार थी आगळ जता नक्कारखाना आवे छे। नक्कारखाना एटले शुं? तो के ज्यां ड्रम वगाड़ीने राजानो संदेशो कहेवामां आवे छे। त्यांथी आगळ जईए ऊपर तो अहींया आवे छे दीवान ए आम। दीवान ए आममां राजा पोते पोतानी प्रजाने मळवा माटे जाय छे। दीवान ए आममां राजा एमनी प्रजाने मळवा जाय छे। त्यांथी आगळ जईए तो अहींया जुओ ऊपर त्रण इमारत आपी छे। એમાં આ બાજુ છે એક છેલ્લી ઇમારત છે એ મોતી મહલ। પછી જે આ તીર મારીને આ પહેલી ઇમારત દર્શાવી છે એનું નામ છે રંગ મહલ। એના પછી આ જેવી મસ્જિદ જેવું નાનું દેખાય છે એને કહેવાય આરામ ગાહ। એના પછી અહીંયા તમને નીચે તીર મારીને લખેલું આપ્યું છે, મતલબ કે આ મસ્જિદ અહીંયા નામ સમાતું નથી એટલે નીચે લખીને આપ્યું છે કે એનું નામ છે કે દીવાન એ ખાસ। શું નામ છે? દીવાન એ ખાસ। ત્યાં તે એના ખાસ વ્યક્તિ જે મુખ્ય હોય એને મળવા માટે આવે છે। અને એની બાજુમાં ત્રીજી ઇમારત છે જેનું નામ છે હમામ। હમામ પછી અહીંયા નીચે એક બીજી ઇમારત આપેલી છે એનું નામ અહીંયા આપ્યું છે, શું છે? મોતી મસ્જિદ। અહીંયા આપી છે યમુના નદી। તમને તમારી ચોપડીમાં ત્યાંથી જોજો, અહીંયા કાળા અક્ષરથી લખ્યું છે, કદાચ વિડીયોમાં ન પણ દેખાય। એનાથી ને એક મુખ્ય વસ્તુ છે કે શું? તો કે અહીંયા નકશામાં પ્રમાણમાપ આપવામાં આવ્યું છે। જુઓ તમને દરેક નકશામાં પ્રમાણમાપ આવે, અહીંયા નકશામાં પ્રમાણમાપ આપવામાં આવ્યું છે। જુઓ પ્રમાણમાપ શું છે? તો કે ચાલુ કરીને જુઓ તો અહીંયા પ્રમાણમાપ આપ્યું છે 1 સેમી = 100 મીટર। મતલબ એ શું છે પ્રમાણમાપનો? તો કે તમારે અહીંયા 1 સેમી એટલે કે માપપટ્ટીમાં જુઓ અહીંયા આપણને કાપા દોરીને આપ્યા છે સેન્ટીમીટરના, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3, 4, 5 એમ આપણી માપપટ્ટી નાની હોય તો લગભગ 15 સેન્ટીમીટર સુધીના આ કાપા દોરીને આપેલા હોય છે। તો અહીંયા 1 સેન્ટીમીટર જ્યારે એટલે કે 0 થી 1 સુધી જેટલું અંતર થાય તો એને 100 મીટર ગણવાનું, 2 સુધીનું અંતર થાય તો 200, 3 સુધીનું અંતર થાય તો 300 મીટર ગણવાનું, બરાબર? એવી રીતે અહીં પ્રમાણમાપ, નકશાનું પ્રમાણમાપ એટલા માટે કહેવામાં આવે છે કે જેથી કરીને જે જમીન ઉપરનું માપ છે એ સાચું જળવાઈ રહે। તો વિદ્યાર્થી મિત્રો એના આધારે પાછળ કેટલાક પ્રશ્નો છે અને જોઈએ। અહીંયા શું આપ્યું છે કે નક્કારખાનામાં જ્યાં ડ્રમ વગાડીને રાજાને સંદેશો સંભળાવવામાં આવતો હતો, મેં અત્યારે હાલ કીધું એમ, નક્કારખાનામાં શું કઈ પ્રવૃત્તિ થાય? તો કે ડ્રમ વગાડીને રાજા જે સંદેશો કહ્યો હોય એ પ્રજાને સંભળાવવામાં આવે છે। ત્યાંથી સીધા નક્કારખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો। રાજા તે જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા। રાજા તે જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા। એના પછી આવે છે દીવાન એ આમ। સીધા આગળ ચાલીને અમે રંગ મહેલ જોયો, તે ખૂબ જ સુંદર ઇમારત હતી। રંગ મહેલ કેવી ઇમારત હતી? તો કે સુંદર। અમારી ડાબી બાજુ બીજી 3 ઇમારતો હતી, આ ઇમારતોને નકશામાં શોધવાની છે। તો કઈ કઈ ઇમારત હતી? રંગ મહેલ એની ડાબી બાજુ, તો જોઈએ આપણે આ રંગ મહેલ છે એની ડાબી બાજુ કઈ કઈ ઇમારત છે। જો એ નક્કારખાનાથી દીવાને આમ જ્યાં ત્યાંથી એ સીધે સીધા રંગ મહેલ, આ રંગ મહેલની ડાબી બાજુ 3 ઇમારત કઈ કઈ? તો એક આરામગા, દીવાને ખાસ અને હમામ। આ દીવાને ખાસ એ આ ઇમારત છે કેમ કે અહીંયા તીર મારેલું છે। અમે એ રંગ મહલથી ડાબી તરફ આગળ વધીને દીવાન એ ખાસ પહોંચ્યા,
ज्यां राजा पोताना मंत्रीओने तेमज अन्य अगत्यना माणसोने मळता हता। दीवान एक खास, जुओ खास शब्द उपरथी ने तमने खबर पड़ी जशे के ज्यां अगत्यना माणसो के अगत्यना मंत्री होय एमने मळवा राजा जता हता। जमणी बाजूथी रंगमहल, आरामगाह अने दीवान ए खास, जुओ अहींया तमने चित्रो आप्या छे के रंगमहलनी अंदर, રંગમહેલની અંદરનું ચિત્ર, પછી દીવાને એક ખાસની અંદરનું ચિત્ર આપેલું છે। હવે નકશા પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે। જુઓ, આમાંથી કઈ ઇમારત યમુના નદીથી વધુ નજીક છે? દીવાન એ આમ કે દીવાન એ ખાસ? તો તમારે એના માટે નકશો જોવો ખાસ જરૂરી છે। જુઓ, યમુના નદી અહીંયા છે, તો અહીંયાથી યમુના નદી, તો દીવાન એ ખાસ અહીંયા છે, તો અહીંયાથી આ અંતર આટલું થાય છે અને આ અંતર થોડું વધે છે। તો તમને જોતા જ ખબર પડી જાય કે કઈ ઇમારત વધુ નજીક છે, તે કે દીવાન એ ખાસ એ સૌથી વધુ યમુના નદીની નજીક છે। બીજો પ્રશ્ન છે, કઈ બે ઇમારત વચ્ચે આરામગાહ છે? આરામગાહ ક્યાં છે પહેલાં એ શોધવું પડે। ચલો, આરામગાહ અહીંયા આવેલું છે, પણ આ વચ્ચે છે એ તો પાકું છે, પણ કઈ ઇમારત? તો એમની જમણી બાજુ રંગમહલ છે અને ડાબી બાજુ તો હમામ ના કહેવાય, કેમ કે હમામની આગળ એક ઇમારત આવેલી છે જેનું નામ છે આ ઇમારતનું દીવાન એ ખાસ। તો આરામગાહની વચ્ચે છે તો કઈ ઇમારત રહી? તો એક બાજુ દીવાન એ ખાસ અને એક બાજુ રંગમહલ। પ્રશ્ન ત્રણ, રંગમહલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? ચલો, આ રંગમહલ છે ત્યાંથી આ હમામ સુધી પહોંચવાનું છે, તો ત્યાં વચ્ચે કઈ કઈ ઇમારત આવશે? તો રંગમહલ, પછી આરામગાહ, આરામગાહ પછી દીવાન એ ખાસ અને પછી હમામ। તો કઈ કઈ આવી? આરામગાહ અને દીવાન એ ખાસ। ડી, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? ચલો, નકશામાં જોતા કઈ ઇમારત તમને સૌથી વધુ દૂર આવેલી દેખાય છે? તો આ હમામ, હમામ એ સૌથી વધુ દૂર આવેલી ઇમારત છે। મીના બજાર આટલે છે ને હમામ આ છેડે આવેલી છે। ચલો, એના પછી છે કે દીવાન એ ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તો એના માટે માપવું પડે કે દીવાન એ ખાસથી મીના બજાર કીધું છે, તો આપણે જોવાનું દીવાન એ ખાસ અહીંયા છે, મીના બજાર અહીંયા છે, તો એના માટે તમે માપપટ્ટીની મદદથી માપીને જવાબ શોધી શકો, જેમ મેં આગળ કહ્યું એ પ્રમાણે। ચલો, મીના બજારથી જુઓ અહીંયા શૂન્યથી લઈને અહીંયા 5 સુધી દીવાન એ ખાસનું અંતર છે 5। જો 1 સેન્ટીમીટર હોય તો 100 સેમી થાય, 200 હોય તો 200, 3 હોય તો 300, એવી રીતે 5 સેન્ટીમીટર છે તો કેટલા મીટર થયું? 500 મીટર। તો કેટલું દૂર આવેલું છે? તો 500 મીટર। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગૃહ કાર્યની અંદર આ નકશાના આધારે પ્રશ્નોના જવાબ અને મેં જે ટૂંકા ટૂંકા પ્રશ્નો તમને બતાવ્યા છે એ જાતે બનાવી ગણિતની નોટમાં લખવાના રહેશે। નમસ્તે।